नमस्कार, आप जो रहा छो न्यूज 18 गुजराती अने हूँ छू आपनी साथे हितवी। अने हवे बात मुश्रधार वरसाद नी, बात करी महत्वना समाचारों पर। तो अरवली ना मालपुर मा धोधमार वरसाद वरस्यो छे, सतत अर्धो कलाक थी तेज गतिए वरसाद वरस्यो छे। मालपुर ना बजारों मा वरसादी पाणी भराया छे। लीमड़ा चौक, जूना बस स्टेशन, रुग्नाथपुर रोड पर वरसादी पाणी भराया छे। मोडासाना ग्राम्य विस्तारों मा पण धोधमार वरसाद वरस्यो छे। वाहन चालकों ने भारे परेशानी थई छे। तो जे रीते वरसादी माहोल जोवा मळी रह्यो छे, अरवलीना मालपुरमां धोधमार वरसाद वरस्यो छे। सतत अर्धो कलाकथी तेज गतिए वरसाद वरस्यो छे। तो मालपुरना बजारोमां वरसादी पाणी भराया छे, जे दृश्य पण सामे आव्या हता। लीमड़ा चौक, जूना बस स्टेशनमां वरसादी पाणी भराया छे। आपने जणावी दईए, मोडासाना ग्राम्य विस्तारोमां धोधमार वरसाद वरस्यो हतो। अरवलीना मालपुरमां धोधमार वरसाद वरस्यो छे। जे रीते हवामान विभाग द्वारा वरसादने लईने आगाही आपवामां आवी हती ते साची पड़ी छे। अरवलीना मालपुरमां धोधमार वरसाद वरस्यो हतो, जनजीवनने पण तेनी असर पहोंची हती। सतत अर्धो कलाकनी तेज गतिए वरसाद त्यां वरस्यो हतो। मालपुरना बजारोमां वरसादी पाणी भराया हता, जेना दृश्यो पण सामे आव्या हता। जनजीवनने पण तेनी असर पहोंची हती। लीमड़ा चौक, जूना बस स्टेशन विस्तारमां वरसादी पाणी भराया हता। मोडासाना ग्राम्य विस्तारोमां पण धोधमार वरसाद वरस्यो हतो। अरवलीना मालपुरमां धोधमार वरसाद वरसता लोकोने पण क्यांक तकलीफोनो सामनो करवो पड्यो हतो। जे रीते बजारोमां पाणी भराया हता, रोड रस्ताओ पर पाणी भराया हता, जेने लईने वाहन चालकोने पण हालाकी भોગવવી पड़ी हती। तो हार्दिक पटेल अमारी साथे संवाददाता अहीं अरवली थी आपणी साथे जोड़ाया छे, तेओनी साथे वधु विगत मेळवीए। हार्दिक, जे रीते वरसाद वरसी रह्यो छे, केवो माहोल छे हाल अरवलीमां? ચોક્કસથી, જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વરસાદ હાલ પણ ચાલુ છે અને હાલ આપણે માલપુર ખાતે પહોંચ્યા છે, દ્રશ્ય સીધા બતાવીશ કે જે પ્રકારે વરસાદ પડ્યો છે માલપુરમાં, કે છેલ્લા એક કલાકમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે ઢીચણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે। આપ જોઈ શકો છો કે દૂર દૂર સુધી અહીં પાણી તમને જોવા મળશે, કારણ કે જે થોડીક ક્ષણો પહેલા જે વિસ્તાર છે, રુગનાથપુર રોડ, સ્ટેટ બેંક વિસ્તાર, તમામ વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે, જેના કારણે જે વેપારીઓ છે જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે પોતાની દુકાનો બંધ કરી અને ઘરે પરત ચાલ્યા ગયા છે। ત્યાં ચોક્કસથી હાલ પણ ફરીથી વરસાદ શરૂ થયો છે, તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ચૂક્યા છે। મારી સાથે સ્થાનિક લોકો છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશ, કેવી સમસ્યા આવી રહી છે અહીંયા? માલપુરમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે, તેના કારણે લગભગ 20 થી 25 દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે। કંઈક દુકાનદારોના માલ સામાનને નુકસાન પહોંચ્યું છે, ખરેખર આ દુઃખજ ભરી બાબત છે। 1 કલાકમાં જો 2 ઇંચ વરસાદ થયો હોય ને આવી તકલીફ પડતી, એ ખૂબ જ દુઃખની બાબત છે। જે લોકોએ બોધકામ કર્યા છે ત્યાં અગાડી ગન્નાળા મેકવામાં નથી આવ્યા, તેના કારણે આ પાણી પાછું આવે છે, તેના કારણે આ વેપારીઓનું નુકસાન થઈ રહ્યું છે। અન્ય લોકો છે, કેવું નુકસાન થયું છે ભૈયા? આપ જોઈ શકો છો, દ્રશ્યો સીધા બતાવીશ આપ જોઈ શકો છો કે બાઇક સવાર આવી રહ્યા છે, પરંતુ આ પાણી ખૂબ જ ભરાયેલા હતા, આમાં થોડા ઓસર્યા છે, પરંતુ જે 2 કલાકમાં જે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તેના કારણે માલપુરનો જે વિસ્તાર છે એ વિસ્તાર પાણીગ્રસ્ત બન્યો છે, અને જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે મુશ્કેલી સર્જાય છે। કેવી મુશ્કેલી છે અહીંયા? મુશ્કેલી પાણીનો નિકાલ નથી, સરપંચ બી આનું કોઈ ધ્યાન આપતા નથી બરોબર, અને પેલા 3-4 દુકાનો, પ્લાસ્ટિકની દુકાન છે બાજુમાં, મોબાઈલની, કપડાની દુકાન, વાસણની દુકાન, બધાની અંદર પાણી ભરાઈ ગયું છે, અને એમને નુકસાન કોણ ભોગવશે? અને એમને સહાય થાય એવું કંઈક કરો। આપ જોઈ શકો છો કે વેપારીઓમાં આક્રોશ છે, પરંતુ આ જે દુકાનો છે એ દુકાનોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, અને મહત્વની વસ્તુ એ છે કે સતત વરસાદી માહોલ અહીં બની રહ્યો છે। જિલ્લાની અન્ય વિસ્તારોની વાત કરું તો મોડાસા ગ્રામ્ય પથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે, અને માલપુર ખાતે હાલ પણ વરસાદ ચાલુ છે, જેવા સંજોગોમાં સ્થિતિ કપરી બની શકે છે, પરંતુ વરસાદી તાતી જરૂરિયાત હાલ જોવા મળી રહી છે। જી બિલકુલ, જે રીતે વરસાદ વરસ્યો છે, અડધો કલાકમાં જે તેજ પવનની ગતિથી ની સાથે આજે વરસાદ વરસ્યો છે, અને જે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, લોકોની હાલત દયનીય બની છે, વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। હજી નીચાણવાળા વિસ્તારોની હાલત કેવા પ્રકારની જોવા મળી રહી છે? આપ જે વિસ્તારમાં છો ત્યાં પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ અન્ય વિસ્તારોની હાલત કેવી છે?
ચોક્કસથી આ સિવાય પણ જે રોગનાથપુર વિસ્તાર છે અને જે વિસ્તાર છે મારી સાથે સ્થાનિક વ્યક્તિ છે અને કયા કયા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે દિવસ દરમિયાન લગભગ 10-15 જગ્યાએ સુસાડીમાં પાણી ભરાઈ ગયા છે ખૂબ જ તકલીફ પડે છે જે પાણીનો નિકાલ હોય એ રોડ પણ વ્યવસ્થિત ઊંચા નીચી બને છે તેના કારણે આ પબ્લિકને ભોગવવાનો વારો આવ્યો છે સ્થાનિક વ્યક્તિ છે હાલ વરસાદ પડતી ધોધમાર શરૂઆત થઈ છે માલપુર ખાતે અને જે પ્રકારના જે નીચાણવાળા વિસ્તાર જે મુખ્ય બજાર છે મુખ્ય બજારમાં પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે કારણ કે ડુંગરાળ વિસ્તાર હોવાના કારણે તમામ જે પાણી છે એ ગામમાં આવે છે અને ગામમાં થઈ અને વાતક નદી તરફ વહેતું હોય છે તેવા સંજોગોમાં જે સ્થાનિક પ્રજા છે જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણીની વચ્ચે આવી જાય જે ગરીબ લોકો છે જે વેપારીઓ છે જે શાકભાજીના વેપારીઓ છે તે સૌથી વધુ ત્રસ્ત અહીં થઈ રહ્યા છે જી બિલકુલ હાર્દિક અહીંયા જે રીતે પાણી ભરાયા છે ખેતરોમાં પણ પાણી ભરાયાના કેટલાક દ્રશ્યો આપણી સામે આવ્યા હતા ખેડૂતો આ વરસાદને લઈને શું કહી રહ્યા છે ચોક્કસ ખેડૂતો ખુશખુશાલ છે કારણ કે જે વરસાદની જરૂરિયાત છે વાવણી કરી દીધી છે તેવા સંજોગોમાં ખેડૂતો ખુશખુશાલ છે પરંતુ જે શહેરી વિસ્તાર છે અથવા ગ્રામ્ય વિસ્તાર જે મોટા નગરો છે ત્યાં મુશ્કેલી ઊભી થઈ રહી છે અમે રસ્તામાં આવતા આવતા જે પ્રકારે વરસાદ પડ્યો છે ખેતરોમાં જે પાણી ભરાયા છે તેના કારણે ક્યાંકથી ખેડૂતો ખુશ છે પરંતુ ક્યાંક નુકસાન જાય તો પણ પાણીની જરૂરિયાત છે વરસાદની જરૂરિયાત છે તેવા સંજોગોમાં જે દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે કે ધોધમાર પાણી વહી રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક આનંદિત આપતા જે ગ્રામ પંચાયતની જવાબદારી હોય છે નગરપાલિકાની જવાબદારી હોય છે પ્રેમ મોન્સૂનની તે જવાબદારીમાં ક્યાંક ને ક્યાંક ખામી જોવા મળે છે જે પાણી ભરાય છે તેના કારણે જે જીવન જે છે તેમનું તેમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવતી હોય છે તેના કારણે તેઓ પરેશાની અનુભવતા હોય છે બીજી તરફ ભૂમિપુત્રો હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે જી બિલકુલ અત્યાર સુધીમાં કુલ કેટલા ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજી પણ બે દિવસ એટલે કે 9 અને 10 બે દિવસ હજી પણ વરસાદની આગાહી છે તો કેટલો વરસાદ હજી વરસી શકે એમ લાગી રહ્યું છે ચોક્કસથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે આગાહી તો છે જ અરવલ્લી જિલ્લામાં તેને લઈને ચોક્કસથી અત્યાર સુધીમાં જ્યાં અમે ઊભા છીએ ત્યાં 2 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે આ સિવાય છેલ્લા 24 કલાકમાં બાયડ ભિલોડા અને મેઘરજ ખાતે 1-1 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે મોડાસા ગ્રામ્ય પંથકમાં 1.5-2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે જે તળાવ ખાલી હતા તે તળાવમાં ક્યાંક ને ક્યાંક નીર જોવા મળી રહ્યા છે અને ખૂબ સારા સમાચાર છે આ વિસ્તાર માટે કારણ કે જે જળાશયો છે વાત્રક જળાશય મેસો જળાશય વૈડી જળાશયમાં પણ જે પ્રકારે 2000 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે એટલે કે ચોક્કસથી જળાશયોમાં નવા નીર છે તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકો ખુશખુશાલ છે અરવલ્લી જિલ્લાની સ્થિતિ પાણીની બાબતમાં ખૂબ કફોડી છે પરંતુ ધીમે ધારે જ્યારે એક તરફ જ આ સૌરાષ્ટ્રમાં વલસાડ વાપી ગીર સોમનાથ વરસાદ પડતો તેવા સંજોગોમાં અરવલ્લી જિલ્લાને વરસાદની તાતી જરૂરિયાત હતી તેવા સંજોગોમાં હવે વરસાદ સાચા અર્થમાં શરૂ થયો છે અને જે વરસાદી માહોલ બન્યો છે તેના કારણે સ્થાનિક લોકો જિલ્લાવાસીઓ ખુશખુશાલ છે જી બિલકુલ સ્થાનિક લોકો આ વરસાદને લઈને શું કહી રહ્યા છે હાર્દિક કારણ કે જે રીતનો આ વરસાદ વરસ્યો છે આપે જેમ જણાવ્યું કે જે પાણીની સમસ્યા એની મુખ્ય સમસ્યા છે તો જે રીતનો વરસાદ છેલ્લા 3 દિવસથી વરસી રહ્યો છે અને હજી પણ 1-2 દિવસ વરસાદની આગાહી છે તો પાણીની સમસ્યા અહીંયા હલ થશે કે કેમ અને સાથે લોકો આ વરસાદની મજા માણી રહ્યા છે કે કેમ ચોક્કસથી મારી સાથે એક ભાઈ છે મેં પૂછીશું કેવો વરસાદ તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા ઓછી થશે ખરી મારા વિસ્તારમાં વરસાદ તો અત્યારે સારો પડ્યો પણ જે થોડો વરસાદ પડે તે છતાં આપ જોવો છો કે આ પાણી ભરાઈ રહ્યા છે સ્ટેટ બેંક જવાનો આ રસ્તો છે વારંવાર રજૂઆત કરવા છતાં આનું કોઈ ધ્યાન પર લેતું નથી એટલે તકલીફ પડે પાણીમાંથી આવે હમણાં ખૂબ જ તકલીફ પડી રહી છે છેલ્લા 2-1 વર્ષથી તકલીફ છે અહીંયા અમે રોજ બરોજ અહીંયાથી આવવાનું થાય છે અને બાઇક અડધે સુધી પાણી ભરાઈ જાય છે પણ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ ઉકેલ આવ્યો નથી ગ્રામજનો દ્વારા અમારું એટલી જ કયા કયા વિસ્તારમાં પાણી ભરાય માલપુર બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ તો જે રીતે આપણે દ્રશ્ય જોયું અરવલ્લીમાં જે રીતે વરસાદ વરસ્યો છે રસ્તા ઉપર પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે આગળ જોઈએ તો સુરતમાં પણ ધમાકેદાર વરસાદ જોવા મળી રહ્યો છે સુરતના ઉધના નવસારી રોડ પર પાણી ભરાયા છે પાણીમાં વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે સુરત પ્રી મોન્સૂન કામગીરી અહીંયા ક્ષતિ થઈ ગઈ છે કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી પર મસમોટા સવાલો ઉભા થઈ રહ્યા છે
સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ઉદનાના 3 રસ્તા પાસે પાણી ભરાયા છે અને પાણી ભરાવાની આ સમસ્યાને લઈને લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તો વાહન ચાલકોને પણ ઘણી તકલીફ ઉઠાવવી પડી હતી. રોડ રસ્તાઓ પર જે રીતે આ પાણી ભરાયા છે, રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉધના નવસારી રોડ ઉપર પાણી ભરાના આ દ્રશ્યો સામે આવ્યા છે. આપ જોઈ શકો છો લોકોના વ્હીકલ્સ પાણીમાં પાણી ભરાના કારણે બંધ થઈ ગયા હતા. લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ભાટીના વિસ્તારમાં બ્રિજ પાસે રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. આ ઉપરાંત સાલબતપુરામાં આવેલી કાલીપુર આંબાવાડી પાસે કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. અહીંયા પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અહીંયા જાણે રસ્તો નહીં પરંતુ તળાવ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તેમજ રૂપમ સિનેમા પાસે પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ ઉપરાંત ઉધના ગુરુદ્વારા પાસે પણ પાણી ભરાઈ ગયા હતા. અહીંયા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી. સતત વરસેલા વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. તેમજ સુરત શહેર પાણી પાણી થયું હતું. સુરતમાં ભારે વરસાદના પગલે ચોતરફ પાણી જ પાણી નજરે પડ્યું. અર્ચના સ્કૂલ વિસ્તારમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદના પગલે પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની વેઠવી પડી. ગટર લાઇનમાંથી પાણી બેક મારતા રોડ રસ્તા ઉપર પાણી ભરાયા હતા, જેને લઈને રાહદારી અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. તો સુરત શહેરમાં મેઘાએ ફરી પોતાની તોફાની ઇનિંગ બોલાવી છે, જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ખાસ નીચાણવાળા વિસ્તારોમાંથી વધુ પ્રભાવિત થયા છે, જેમાં સુરતના ખટોદરા વિસ્તારમાં વરસાદી પાણીમાં પાર્ક કરેલા વાહનો પણ ગરકાવ થયા છે. ખટોદરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા અહીંયાથી પસાર થતા વાહનો પણ બંધ પડી ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી હતી. રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા તેના નિકાલ માટેના પ્રયાસ તો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા. જોકે ભારે વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ પણ ઉઘાડી પાડી દીધી છે. તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ જે રીતે વરસ્યો છે, એક કલાકથી વધુ સમયથી આ વરસાદ વરસી રહ્યો છે. ઉધના રિંગરોડ, પાંડેસરા, ઉમરા, અઠવા, વરાછા, સ્ટેશન રોડ, પીપલોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના રસ્તાઓ પાણી પાણી બન્યા છે. હવામાન વિભાગે આને લઈને આગાહી અગાઉથી કરી હતી. અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. બપોર બાદ મેઘમહેર સુરતમાં જોવા મળી. સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રિંગરોડ પર પણ પાણી ભરાયા હતા. લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. એક તરફ લોકો વરસાદની મજા માણી રહ્યા હતા, તો બીજી તરફ લોકોને હાલાકી પણ ભોગવવી પડી હતી. તો મધુબન ડેમમાં 35,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. દમણગંગા નદીના 22,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. લોકોને નદી કિનારાથી દૂર રહેવાની સૂચન પણ કરવામાં આવ્યું છે. તંત્રની સૂચનાનો અનાદર કરીને અનેક લોકો જોખમી રીતે નદી કિનારે દેખાયા હતા. વાપીના દમણગંગા નદી કિનારે પોલીસ પહેરો ગોઠવ્યો. પોલીસે લોકોને નદી કિનારાથી દૂર પણ કર્યા હતા. જે રીતે આ માહિતી સામે આવી રહી છે, આપણે જણાવી દઈએ મધુબન ડેમમાં 35,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. દમણગંગા નદીમાં 22,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. લોકોને નદી કિનારાથી દૂર રહેવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. તંત્રના સૂચનનો અનાદર કરીને અનેક લોકો જોખમી રીતે નદી કિનારે દેખાયા. વાપીના દમણગંગા નદી કિનારે પોલીસ પહેરો ગોઠવ્યો હતો અને પોલીસે લોકોને નદી કિનારાથી દૂર પણ કર્યા હતા. આ નયનરમ્ય દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી પડ્યા હતા, પરંતુ પરિસ્થિતિને જોતા પોલીસે અહીંયાથી લોકોને દૂર કર્યા હતા. કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસનો કાફલો ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા લોકોને સ્થળ પરથી દૂર કરાયા હતા. મધુબન ડેમના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 35,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. દમણગંગા નદીમાં
22,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. લોકોને નદી કિનારાથી દૂર રહેવાની સૂચના પણ આપવામાં આવી હતી. તંત્રના સૂચનનો અનાદર કરતા પણ લોકો નજરે પડ્યા. નદી કિનારે લોકો દેખાતા પોલીસ દ્વારા તેઓને સ્થળ પરથી દૂર કરવાની ફરજ પણ પડી હતી. તો આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે. મધુબન ડેમ પાસેના 35,000 ક્યુસેક પાણી જે છોડવામાં આવ્યું છે. 35,000 ક્યુસેક પાણીની આવક થતા દમણગંગા નદીમાં 22,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પાણી છોડાતા આસપાસ નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા હતા. લોકો આ દ્રશ્યોને જોવા માટે અહીંયા મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ થતી હતી. અગાઉ તંત્ર દ્વારા આ જગ્યા ઉપર નદી કિનારાથી દૂર રહેવાની સૂચના પણ આપવામાં આવી હતી, પરંતુ તંત્રના સૂચનનો અનાદર કરીને અનેક લોકો આ સ્થળ પર નજારો જોવા માટે આવ્યા હતા. નદી કિનારે પોલીસનો કાફલો પણ ગોઠવવામાં આવ્યો. પોલીસે પહેરો કરીને લોકોને સ્થળ પરથી દૂર કર્યા હતા. તો મધુબન ડેમમાં 35,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. દમણગંગા નદીમાં 22,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પાણી છોડાતા આસપાસ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. એક બાજુ વાદળછાયું વાતાવરણ, ઝરમર વરસાદ અને પાણી છોડાતા જે દ્રશ્યો સર્જાયા હતા, લોકો મોટી સંખ્યામાં અહીંયા આ દ્રશ્યો જોવા માટે આવ્યા હતા. તંત્રએ અગાઉ પણ સૂચના આપી હતી આ સ્થળ પરથી દૂર રહેવાની. કીર્તેશ પટેલ અમારી સાથે સીધા સંવાદદાતા અહીંયા જોડાયા છે. તેઓની પાસેથી આ મુદ્દે વધુ વિગતો જાણીએ. કીર્તેશ, જે પ્રકારે અહીંયા દમણગંગા નદીમાં પાણીની આવક થઈ છે, કેવો માહોલ હતો અને લોકો મોટી સંખ્યામાં ખાસ કરીને આ સ્થળ પર ઉમટેલા જોવા મળ્યા હતા. નયનરમ્ય દ્રશ્યો જોવા માટે તંત્ર દ્વારા અગાઉથી પણ સૂચના આપવામાં આવી હતી કે સ્થળની નજીક ન જાય જેથી કરીને કોઈ અજનિચ્છીય ઘટના ન બને. અત્યારે કેવો માહોલ છે અને સાથે વરસાદ પણ કેવો છે? દ્વારા આગાહી કરવામાં આવી હતી, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, ત્યારે દક્ષિણ ગુજરાતનું વલસાડ એટલે કે આમ તો ગુજરાતનું દક્ષિણમાં સૌથી વધારે વરસાદ પડતો હોય, કપડા અને ધરમપુર એવો વિસ્તાર છે કે જે ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે, ત્યારે કહી શકાય કે જે પ્રકારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વરસાદ પડ્યો છે તેને લઈને મધુવન ડેમમાં પાણીની આવક થઈ છે. મધુવન ડેમના 6 દરવાજા 1 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. તેને લઈને 35,000 ક્યુસેક જેટલું પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. દમણગંગા નજીક આવેલો વિયરગમ કોઝવે ઓવરફ્લો થયો છે. તેનું સુંદરતા છે, કુદરતી સૌંદર્ય જોવા લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ત્યારે વલસાડ કલેક્ટર દ્વારા નદી કિનારે લોકો ના પહોંચે અને પોતાની સુરક્ષા માટે ખાસ કરીને ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે નદી કિનારે લોકોએ ન જવું જોઈએ. પણ લોકો આ કહી શકાય સુંદર અને વરસાદના સમયમાં આ દ્રશ્ય જોવા લોકો મોટી સંખ્યામાં પહોંચતા હતા, ત્યારે અહીંયા પહેલેથી જ પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે જેથી લોકો નદી નજીક ના પહોંચે અને કોઈ અનિચ્છનીય ઘટના ના બને. સતત દક્ષિણ ગુજરાતમાં આમ તો 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે, પણ આજે વહેલી સવારથી જે રીતે વરસાદે પોતાની ગતિ વધારી છે, સતત વરસાદ વરસી રહ્યો છે. ધરમપુર હોય, કપરાડા હોય કે પછી ઉપરવાસના તમામ વિસ્તારોમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેનું સીધું પાણી મધુવન ડેમમાં પહોંચી રહ્યું છે અને મધુવન ડેમનું રૂડ લેવલ મેન્ટેન કરવા માટે ત્યાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. હું ફરી એકવાર આ સુંદર દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે દમણગંગા નદી પર આવેલો વિયરકમ કોઝવે છે કે જેની સપાટીથી 1.5 મીટર ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. આ સુંદર અને એકદમ રણિયમનું દ્રશ્ય જોવા લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. અહીંયા ઘણા બધા મિત્રો પૈસા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું શું કેવું છે. ઘણા બધા મિત્રો છે. કાકા, આપનું નામ? મુકેશભાઈ. મુકેશભાઈ, અહીંયા આવ્યા છો, તંત્રએ ના પાડી છે નદી કિનારે નહીં જવું જોઈએ, પણ કુદરતી જોવા માટે આવ્યું. કેવું લાગે છે આ દ્રશ્ય? મસ્ત, સુંદર લાગે છે. બિલકુલ. અન્ય લોકો જે આપણે વાત કરીએ, અન્ય એક ભાઈ છે, આપણે સીધા વાત કરીએ. શું નામ છે ભાઈ આપનું? વર્ધનભાઈ પુરોહિત. વર્ધનભાઈ, શું કહેશો? દરિયા નદી કિનારે પહોંચવાની ના પાડી, ચચ્છા પૈસા છે. બિલકુલ, પોલીસથી સુરક્ષા છે અને વ્યવસ્થિત રીતે ધ્યાન રાખીને જોવા આવેલ છે અને બહુ સારું છે. કલેક્ટર સાહેબના આદેશ અનુસાર પોલીસ બી ગાર્ડ મૂકેલો છે. સતત વરસાદ પડી રહ્યો છે. દ્રશ્યને જોઈને શું કહેશો? બહુ આનંદ આવ્યો છે. એકદમ જમ્મુ કાશ્મીર જેવો આપણો વલસાડ જિલ્લો એકદમ હરોભરો લાગે છે, બહુ સરસ લાગે છે, આનંદ આવ્યો એકદમ. બિલકુલ, દક્ષિણ ગુજરાતમાં લોકોને જમ્મુ કાશ્મીરની યાદ આવી ગઈ છે, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જે રીતે વિયરગામ કોઝવે ઓવરફ્લો જો ફરી એક વખત આ દ્રશ્ય બતાવવા માંગીશ, કારણ કે આ દ્રશ્ય કોઈ પણ વ્યક્તિ જોઈ તેની આંખમાં વસકી જાય જેવું છે. ત્યારે કહી શકાય કે આ દ્રશ્ય જોવા લોકો પહોંચી રહ્યા છે. લોકોને દૂર રાખવા માટે છેલ્લા 12 અથવા 24 કલાકથી પોલીસ સતત ખડા પગે વરસાદમાં પોતાની ફરજ બજાવી રહી છે, એટલે કે તંત્ર દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. પણ લોકો આ સુંદર રણિયામના દ્રશ્યો જોવા માટે પરિવાર સાથે પહોંચી રહ્યા છે, ત્યારે
કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને નદીથી દૂર રાખવા માટે પોલીસ પણ સતત 24 કલાકથી અહીંયા પહેરેદારી કરતા જોવા મળી રહી છે. બિલકુલ કીર્તેશ, આભાર. સમગ્ર માહિતી બદલ દમણ ગંગા નદી કિનારે પોલીસ દ્વારા પહેરો ગોઠવવામાં આવ્યો છે. નયનરમ્ય દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટ્યા છે. અને હવે વાત કરીશું જનતા દ્વારા મોકલાયેલા વરસાદના વિડીયોની. વરસાદની પળેપળની ખબર અને વિડીયો ન્યૂઝ 18 ગુજરાતીને દર્શકોએ મોકલ્યા છે. આ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી કોઈ પુષ્ટિ કરતું નથી. અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ, થલતેજમાં વરસાદ વરસ્યો. અમદાવાદમાં મુશળધાર વરસાદ નોંધાયો. અમદાવાદના થલતેજમાં ભારે વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયેલા નજરે પડ્યા. લોકો વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા. અમદાવાદમાં જયમંગલ વિસ્તારમાં પાણી ભરાયા. આપ પણ ખાસ કરીને મોકલી શકો છો આપના વિસ્તારના આવા વિડીયો. અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ, ગાટલુડિયામાં વરસાદી પાણી ભરાયા. અમદાવાદમાં મુશળધાર વરસાદ નોંધાયો. અમદાવાદમાં ભારે વરસાદ, હીરાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. અમદાવાદના હીરાવાડી વિસ્તારના આ દ્રશ્યો, જે રીતે વરસાદ વરસ્યો. અમદાવાદ શહેરમાં બપોરથી અને વરસાદી પાણી ભરાતા નજરે પડ્યા. લોકો વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા. તો રોડ, રસ્તાઓ અને સોસાયટીમાં પાણી ભરાતા પણ જોવા મળ્યા. અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો. બાપુનગરમાં ભારે વરસાદથી લોકોને હાલાકી પડી. આપ પણ આવા વિડીયોઝ આપના વિસ્તારના મોકલી શકો છો. અમદાવાદના વેજલપુરમાં પણ વરસાદી પાણી ભરાયેલા નજરે પડ્યા. પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી. અમદાવાદના વેજલપુર વિસ્તારના આ દ્રશ્યો, લોકો વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા. તો ક્યાંક રસ્તા ઉપર વરસાદી પાણી પણ ભરાયેલા જોવા મળ્યા. જમીનપુરાના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. જે રીતે વરસાદ આજે વરસ્યો છે અને વરસાદને લઈને લોકો વરસાદની મજા માણતા પણ નજરે પડ્યા. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ વરસાદની મજા માણી. તો ક્યાંક પાણી ભરાતા લોકોને હાલાકી પણ ભોગવવી પડી. અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા. વરસાદની મજા માણતા તો લોકો નજરે પડ્યા, પરંતુ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. અમદાવાદના નિકોલ વિસ્તારના આ દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદમાં જે રીતે બપોરથી વરસાદ વરસવાનું શરૂ થયું, નિકોલ વિસ્તારના આ દ્રશ્યો છે. વરસાદ વરસતા નિકોલ વિસ્તારમાં પાણી ભરાયેલા નજરે પડ્યા. લોકોએ વરસાદની મજા પણ માણી. અમદાવાદ શહેરમાં મન મૂકીને આજે મેઘો વરસ્યું છે. શહેરના સરસપુર વિસ્તારને પાણી પાણી મેઘાએ કર્યું હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા. બપોરથી વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. અમદાવાદ શહેરમાં મેઘો મહેરબાન થયું છે, ત્યારે શહેરના ઠક્કરનગર પણ વિસ્તારમાં પણ વરસાદની લોકોએ મજા માણતા નજરે પડ્યા. લોકોએ વરસાદને મન મૂકીને માણ્યો. લોકો ખુશ થયેલા પણ નજરે પડ્યા. તો રોડ, રસ્તાઓ પર પાણી પણ ભરાયું. અમદાવાદના ઠક્કરનગરમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાના આ દ્રશ્યો સામે આવ્યા. લોકોના વ્હીકલ પણ પાણીમાં ડૂબતા જોવા મળ્યા. તો લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી. તો અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ મેઘરાજાની પધરામણી થઈ. લોકોએ મેઘરાજાને ખૂબ જ સુંદર રીતે આવકાર્યા. વાતાવરણમાં ઠંડક થતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. રોડ, રસ્તા પાણી પાણી થયેલા જોવા મળ્યા. રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ મેઘાએ દસ્તક દીધી છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. અલકાપુરી સોસાયટીના આ દ્રશ્યો આપના ડીવી સ્ક્રીન ઉપર વરસાદી પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.